राज विजय प्रगत गुरु हरि प्रभु जी हरि प्रसाद स्वामी महाराज की जय 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 प्रगत गुरु हरि परम पूज्य प्रमोद जीवन स्वामी महाराज की जय 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 आत्मिय समाज की जय 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 दासना दास थनार की जय 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 दिव्य देह विराजमान गुरु हरि परम पूज्य स्वामी श्री આપણા સૌનાય પ્રાણાધાર પ્રગટ ગુરુહરી પર પૂજ્ય પ્રભોજીવન સ્વામી મહારાજ પૂજ્ય નટુડા પૂજ્ય જગદીશભાઈ પૂજા સુમનભાઈ પૂજ્ય ઉમેશભાઈ યાજ્ઞિક પૂજ્ય મિલિંદભાઈ પૂજ્ય કરશનભાઈ ગોંડલિયા સાહેબ તથા સર્વે ધામના ભક્તો કોરોના પછીની કદાચ આપણી આ પહેલી સભા છે પરંતુ સભાની અંદર આટલી બધી હાજરીના દર્શન કરીને ગુરુહરિ સ્વામીશ્રીને રાજી કરવાની કેવી અદભુત ભાવના છે અદભુત દર્શન જોઈને ખરેખર ખૂબ આનંદ થાય અહીંયાના વિશે આપ સૌને કોટી કોટી ધન્યવાદ આપણી આજની સભામાં હું થોડો પરિચય તમને આપીશ બે પાંચ મિનિટ અહીંયા ઉમેશભાઈ પઢાર્યા છે બરોડાથી મિલિનભાઈ પણ પઢાળિયા છે ઉમેશભાઈનું પહેલાનું લાઈફ વિચારીએ આપણે તો કદાચ એમનું લાઈફ મારફાળવાળું લાઈફ કહી શકાય કોલેજની અંદર જીએસથી મારીને પોલિટિકલ સાઈડ એમનો વધારો જોક સત્સંગને એમને કદાચ શક્ય જ નથી એવું કહેવાય એવું એમનું લાઈફ પરંતુ સ્વામીશ્રીએ એમને જ્યારે ગ્રહણ કર્યા ત્યાર પછી ડે બાય ડે બાય ડે બાય ડે એમનું લાઈફના દર્શન કરીએ તો શોર્ટમાં હું તમને કહું ને તો ગઢેડામાંડી જે ગાય બનાવે ને એવું પવિત્ર જીવન એટલે ઉમેશભાઈ એથી વિશેષ સ્પિરિચ્યુઅલી થરલી નોલેજ જેને કહેવાય મેં તો એમને એક બે વાર સાંભળી જ છું પણ વચનામૃતને સ્વામીની વાતોને આધારે અને આત્મીયનાને ભાવના કાયદે સમસોદભાવની એકતાના કાયદે જે ખરેખર ઉમેશભાઈ પોતાની આત્માની યાત્રા આગળ વધારી રહ્યા છે એનું વધુ ડીપમાં કોઈ વાર આપણે વર્ણન કરીશું એવા જ આપણા મિલિંદભાઈ એ જે પઢાર્યા છે નામ સફળતાની સાથે જ આપણને હૈયામાં ઉમંગ પ્રગટે છે એનું કારણ એટલું જ છે કે મિલિનભાઈને સારું લગાવવા માટે નહીં હરિપ્રસાદ સ્વામીજી પોતાની પરાવણીમાં આપણને અમરીશ હોલમાં કેટલી વાર બોલ્યા છે કે મને મિલિન જેવો કાર્ય કરતા જોઈએ કરતા એટલે એમની વિશેષતા શું છે કે એમણે પોતાનું કઈ વાલું નથી રાખ્યું એમનું જીવનમાં જોઈએ તો આત્મબુદ્ધિને પ્રીટીને અદભુત દર્શન થાય સ્વામીશ્રીએ એમને યુવા પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી હતી તો વર્ષોથી એ પોતાની ગાડીની અંદર ટોટલ એનો સામાન રાખે રસોઈથી માંડીને બેગ બિસ્તરો ટોટલ રાખે અને જ્યાં બી જાય ત્યાં પોતાની વ્યવસ્થા કરીને એ પોતે યુવા પ્રવૃત્તિ કરે તો વિચારો પોતાનો સામાન જ ગાડીમાં રાખે તેને ધનધામ કુટુંબ પરિવાર કંઈ વાલું રાખ્યું ન કહેવાય ફક્તને ફક્ત સ્વામીજીને જ વાલો રાખ્યા કહેવાય એટલે સ્વામીજી આવા યુવાનોને પોતાની યોજનામાં નિમિત્ત બનાવતા હોય છે અક્ષરધામમાંથી ભગવાન આવા યુવાનોને પોતાની સાથે લઈને આવતા હોય છે એવા યુવાનોનું આપણને દર્શન થાય એ આપણા માટે ખૂબ મોટી વાત છે આવા યુવાનો આપણી સાથે છે એટલે આપણો વિજય ચોક્કસ છે એવા જ અમારા નટુડા છે એવા જ જગદીશભાઈ છે એવા જ કરશનભાઈ છે બેઠા છે નટુડાનો સામાન્ય તમને બધાનો પરિચય છે જ હું મારી વાત કરવા પહેલાં બે પાંચ મિનિટ પરિચય એટલા માટે આપું છું કે તમને કદાચ કોઈ નવા આવ્યું હોય ખ્યાલ આવે આ નટુડા કોરોના જ્યાંથી ચાલુ થયો કોરોનાની મહામારી ત્યારથી તે પહેલાં બી એમનું જીવન તો ટોપ જ હતું પણ આ બે વર્ષની અંદર એવું કહી શકાય ટોટલ વિચાર કરીએ ભગવાનમાં સ્વામીમાં ખોવાઈ ગયેલી વ્યક્તિત્વ છે સવારે પૂજા કરતા ને પૂજા પ્રબોધ સ્વાઈ મહારાજની હમણાં ચાલુ થઈ છેલ્લા એકાદ બે મહિનાથી આપ સૌને વચ્ચે એ બી પ્રાર્થના કરું છું કે આપ આજે પ્રોમિસ કરો કે પૂજાની અંદર આપણે સિંચર સવારે સેવન થર્ટી આપણે કોઈ પણ ભોગે ભેગા મળીને પૂજા કરવી છે આપ કરશો ને બસ કોઈ પણ ભોગે આપણે સેવન થર્ટી હાજર થઈ જવું છે પૂજામાં આ નટુડા મને કહેતા હતા કે હું બે વર્ષથી કન્ટિન્યુઅસ પૂજા કરું ને એક કલાક બી મને ઓછો પડે છે એક કલાક મને પાંચ દસ મિનિટ જેવો લાગે છે મને ભગવાનનો એટલા બધા વિચાર આપે છે એટલા બધા વિચાર આપે છે અને એમનું સવારથી રાત્રે સુધીનું શેડ્યુલ જોઈએ ને આપણે કે પોતે ઘરમાંથી બહાર બી નથી નીકળતા હું તમે કે ડૂબી શકો યાર પણ એ સ્વામીની વાતો વચનામૂર એને જમવામાં બી બોલાવવામાં આવે ત્યારે જમવા જાય છે અને એથી વિશેષ જો એમની કોઈ વિશેષતા હોય તો અત્યારે છેલ્લા સાત મહિનાની જે પરિસ્થિતિનું નિર્માણ ભગવાને કર્યું છે એમની પાસે કોઈ વ્યક્તિ આવીને કહે કે નટુડા ક્લિપ જોવો તો પહેલાં કહે પોઝિટિવ છે જો પોઝિટિવ હોય તો જ મને બતાવવાની બાકી નેગેટિવ વસ્તુ મને બતાવવાની નહીં ને ઉતારતાનો હું સમાગમ કરતો બી નથી એ ધારું વિચાર કરીએ એમના જીવનની અંદર સુખી થવાની ભાવના દેખાય આપણા માવતરો બી છે એવા જગદીશભાઈ છે વાયડીએસની ઓફિસે વિચાર કરીએ પોતે ભગવાનની અંદર જ ડૂબેલા એમના હાથમાં પુસ્તક જ હોય એવા સુનિલ કાકા છે એવા નંદલાલભાઈ છે એવા અમારા જયેશભાઈ ઉમરા છે આ તબક્કે હું વર્ણન કરવા બેસું ને કદાચ એક કલાક હરિભક્તોના વર્ણનમાં જ મારે ટાઈમ ઓછો પડે પણ હું તમને જે મારે પાંચ દસ મિનિટનો જે ટાઈમ આપવામાં આવ્યો છે પંદર મિનિટનો એ પંદર મિનિટના ટાઈમની અંદર થોડો વાત કરવાનો પ્રયત્ન કરીશ કે આપણને એવા મળી જવા ભક્તોની ભગવાને ભેટ આપી છે આપણને એવા જે આપણા ક્રિષ્નાભાઈ બી છે મુંબઈના મને એક મિટિંગમાં મળ્યા હતા અહીંયા આણંદની અંદર ત્યારે ક્રિષ્નાભાઈ અદભુત વાત કરી હતી કે અમારા બોમ્બેની અંદર નેટવર્કિંગ કેવું છે કે કોઈ નેગેટિવ મેસેજ બી આપે ને ફોન પર તો વિધિન ફાઇવ ટેન મિનિટ્સની અંદર બોમ્બેના ટોટલ સમાજની અંદરથી એ ભાઈનો નંબર બ્લોક કરી દેવામાં આવે નેગેટિવ વસ્તુ અમે સાંભળવા તૈયાર જ નથી નેગેટિવ જોવા બી તૈયાર નથી જે વસ્તુ આજે બી સ્વામીજીએ પૂજામાં વાત કરીએ આપણે આપણે કોઈની માઠાકૂંટમાં નથી પડવું કોઈના અભાવઅગુળમાં નથી પડવું કોઈના ઘસારામાં નથી પડવું આવા ભક્તોની ખાણ સ્વામીજી ધરતી પર મૂકીને ગયા છે એટલે આપણે ખૂબ નસીબદાર છે ભગવાન સ્વામિનારાયણ ભૂલકું ત્રણ વિચારમાં રહે પ્રભુ કેવા હું કેવો અને હું કોનો ભગવાન સ્વામિનારાયણ એક ઝાડ નીચે બેઠા હતા એક ઝાડની સેવા ગ્રહણ કરી હતી ભગવાન સ્વામિનારાયણે અને એક દેવતાએ આત્મા આવીને પૂછ્યું પ્રભુને કે પ્રભુ આ ઝાડના એવાના શું પુણ્ય છે કે આપણે આ ઝાડની સેવાને ગ્રહણ કરી આ સાઠવો ગ્રહણ કરો ત્યારે ભગવાન સ્વામીને ગ્રહણ ન કર્યો પછી ખૂબ જ કરુણાયક અને ભગવાન સ્વામીને જવાબ આપ્યો કે આ ઝાડનો જે આત્મા છે મારો સંબંધ નતો થયો એ પહેલાં હું દર્શન કરાવું છું તો એ ખાટકી હતો પશુ જોડે વ્યભિચાર કરનારી આત્મા હતો તો ભગવાન સ્વામીને કે મારો દર્શન છે મારો એને આ ઝાડની સેવા મેં ગ્રહણ કરી મારો સંબંધ થયો ત્યાર પછીના એનો આત્મા હું દર્શન કરાવું છું કોટી કોટી સૂર્યના પ્રકાશાયુક્ત એ ઝાડના આત્માના દર્શન કરાવ્યા વિચાર કર્યા ઝાડના આત્મા કોઈ સભા નથી ભરી ફક્ત ભગવાને સેવા ગ્રહણ કરી ખાલી ભગવાન એની સેવા ગ્રહણ કરી તો એની આ સદગતિ થતી હોય તો તમે વર્ષોથી વિચાર કરીએ સ્વામીશ્રીના યુવાનો છે એક વખત સ્વામીજી બોલ્યા હતા હરિ હરિધામની અંદર અમૃત હોલની અંદર બોમ્બે દિલ્હીની ગુરુજી પત્યા હતા મુકુંજીવન સ્વામીજી અને સ્વામીજી એમના પરિચય આપતા બોલ્યા કે મુકુંજીવન સ્વામી આ સામે જે બધી સેના બેઠી છે ને આ બધા યુવાનો બેઠા છે ને એ મારા હાથ પગને મારું હૃદય છે વિચાર કરીએ હરિપ્રસાદ સ્વામીજી આપણને પોતાનું હૃદય માનતા હોય હરિપ્રસાદ સ્વામીજી પોતાને આપણા હાથ પગ માનતા હોય તો એ સ્વામીજીએ મંત્ર આપ્યો છે આપણને કે કોઈ આત્મીય બને કે ન બને એ મહારાજ મને આત્મીય બનાવશોજી આપણે સૌ એ મંત્ર પ્રમાણે આપણે સમ સુરજ ભાવની એકતાના કાયદા પ્રમાણે અને અમારા નટુડાઈ કે પ્રબોધ સ્વામીના જીવનમાં જે ચાર સૂત્ર છે એ ચાર સૂત્ર પ્રમાણે એક તુંહી તુંહી નંબર બે તારે લઈને હું તું રાજી થા અને હું તો નિમિત્ત માત્ર આ ભાવના ભૂલવી નથી આ મિલિંદભાઈના બધા ભાવનાને દોડી રહ્યા છે ક્યારેય એમની એમના અંદરથી આવી ભાવના અદ્ભુત આપણને દર્શન થાય છે આવા ટોપ ભક્તોનું આપણને ભગવાને સર્જન કર્યું છે ગુણવૈતાન સ્વામીની જે વાતો છે એકાદ બે વાત હું વાંચું છું પછી મારી વાત કરીશ પાંત્રીસ મિનિટમાં ગુણવૈતાન સ્વામીએ પ્રકરણ એકની એકસો પ્રકરણ બેની સોરી એકસો ને વીસમી વાત કરી છે ગુણંદ સ્વામીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સત્સંગમાં કેટલાક મુક્ત છે તેમાં કેટલાક ભેદ છે તેમાં કેટલાક મુક્ત તો મંદિર મેળીઓ અને ધર્મશાળાઓ કરાવે એવા છે ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે અને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવું હોય ને કેટલાક ગામ ગરાશ કરે એવા હોય એ સર્વે પ્રકારના મુક્ત તો ઘણાય પણ એવા મુક્ત ઠોળા જે ઉપાસના આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાતનું પ્રવર્ત આવે પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે એ ધર્મને વૈરાગ્ય તેના પેટમાં આવી જાય છે ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય પણ તે પ્રવર્ત આવે એવા મુક્ત ઠોળા પણ માલ તો એમ જ છે ને આ વાત વારે વારે વિચારીને નિર્ધાર કરીને કહ્યો કર્યો છે તે કહી માલ સામે છે આજ્ઞા ઉપાસના ને ના ના ત્રણ જ વસ્તુમાં માલ છે વિચાર કરીએ મંદિર મેળીઓ ધર્મશાળાઓ આચાર્યો બાગ બગીચો કરે એવા ઘણા ઉપાસના પ્રવટાવ્યા ઠોળા વિચાર કરીએ અત્યારે જે આખું યુદ્ધ છે ઉપાસનાનું યુદ્ધ છે અને એ ઉપાસના યુદ્ધની અંદર જે આવા કાર્યકર્તાઓ આ જગાવીને લાગી રહ્યા છે આપણી સાથે વિચાર કરીએ ખભે ખભો મિલાવીને ત્યારે આપણે એમને સાથ આપવો એ આપણી ફરજ બને છે બીજી એક ગુણાયત્તાન સ્વામીની વાત મને ખૂબ ગમે છે કે ભગવાન સ્વામિનારાયણના પહેલાં પ્રકરણની ઓગણચાલીસ બી વાત કરી છે એ બી એક અદભુત વાત છે વાંચું છું ગુણાયદનાથ સ્વામી કહી છે કે વચના સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વચનામૃત વંચાઈને તેની વાત કરી છે કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય ટોપક કેટલી ખોટ કેમ સમજાય માટે સર્વ કરતાં સમજણ અટીક છે પછી નાડીઓ ટણાવો કે ન ટણાવો ને સાંખ્યને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરી પળું સમજવું એટલે શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ છે એમ તો સ્વામીજી આપણને સિલેબસ આપે છે એમ એવું કહે છે કે પહેલાં પ્રકરણની પહેલી ને છેલ્લી વાત આવે એટલે બધી વાતો આવી જાય બધા વંચનામો આવી જાય પણ આ એક વાત છે પહેલાં પ્રકરણની ઓગણચાલીસમી વિશેષ પ્રકાશ પાડે છે કે સાંખ્યને યોગ કરતાં બી એનું સર્વોપરી પણ સમજવું આજે વિચાર કરીએ સાત સાત મહિનાની જે પ્રકરણ આપણી પાસે ચાલી રહ્યું છે વિચાર કરીએ અને પ્રબોધ સ્વામીજીને સવારે તમે પૂજાની અંદર દર્શન કરો તો એના ફેસની અંદર જે નેચરાલિટી છે એના ફેસનું જે હાસ્ય છે એની અંદર એની સાત મહિનાની તપસ્ચી એ છુપાયેલી અદભુત દર્શ સુરઠભાવની તપસ્ચાર છુપાયેલું અદ્ભુત દર્શન છે એ સર્વોપરી પણ પુરવાર કરે છે એટલે આપણે ખરેખર ખૂબ નસીબ એટલે ખૂબ નસીબ થાય છે કે સ્વામીજી સનાત વિચાર કરી આવી એવા માવતર એવા ગુરુ આપણને આપીને ગયા છે કેટલી બધી યુવાનોની સેના પર લાગે સુરત ભાવની કાંકરીને મૂકી શકે વાંધો નહીં પણ એ મહારાજ સુરતભાવ ખરે નહીં એવું કરી આપ્યો વિચાર કરીએ જેનું જીવન જ વિચાર કરીએ ભગવાન સિવાય જેના જીવનમાં કાંઈ નથી કાંઈ એટલે કોઈ વસ્તુ નથી વિચાર કરીએ એવા અમારા સુરત સ્વામી છે એ સુરત જે વર્ષો પહેલાં અમેરિકાની ધરતીમાં સ્વામીજીનો પ્રશ્ન પૂછેલો સત્તર ઓગસ્ટ પ્રભો સાંઈનો પ્રાગેટ એડી કે સ્વામીજી મારા પ્રબોધ સ્વામી સાથે કાયમ રહેવાનું થાય છે અને મને એક વિશેષ ગુણ એમનો દર્શન કરાવો તો મને મારી આખી જિંદગી કામ લાગે ત્યારે સ્વામીજીએ કહેલું કે સુરત હું તને પ્રશ્ન પૂછું છું કે તને એવું નથી લાગતું કે પ્રબોધનું નિર્વિચારી જીવન છે વિચારજો તમે નિષ્કામી ધરતી પર બહુ ઓછા માણસો છે નિષ્કામ થવું જ અઘરું છે તો નિષ્કામ ધર્મ કરતાં બી ચડે નિરપેક્ષ ભાવ નિષ્કામ ધર્મને નિરપેક્ષ ભાવની વચ્ચે લાખો માઇલનું અંતર છે અને નિરપેક્ષ ભાવથી નિર્વિચારી જીવન વચ્ચે કરોડો માઇલનું અંતર છે અને પ્રબોધ સ્વામીના જીવનમાં સહજ છે મીન્સ ભગવાન સિવાય સ્વામી સિવાયનું કોઈ જીવન જ નથી વિચાર કરી એટલે તો સુભાષભાઈને કહ્યું આપણા જે સેવા માટે કોઠારી સ્વામીની એ સુભાષભાઈને પ્રબોધ સ્વામી જ્યારે વિચારવા માટે અને એમને એક દિવસ સપનું આવ્યું દિવસમાં જ ઊંઘતાનું સપનું આવ્યું દિવસમાં સપનામાં એક છોકરીનો હાથ પકડવા જતા હતા એટલે સ્વામી કે આનો હાથ ખેંચી દો ક્યાં શું પકડે છે જ્યાં મોળો ધોઈ આવ અને હાડપગ ધોઈને આવો પછી મોળો ધોઈને હાથ પગ ધોઈને આવ્યા એને સપનું પૂરું થયું પછી એ બપોર પછી પધરામણી જવાનું હતું ત્રણ ચાર પધરામણી થઈ અને સ્વામીએ સુભાષભાઈને પૂછ્યું કે સુભાષભાઈ શું સપનું જોતા હતા એટલે સુભાષભાઈ એઝ ઇટ ઇઝ નિષ્કપટ ભાવે આખી સપનાની વાત જણાવી ત્યાર પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે સુભાષભાઈ અમને તો સ્વામીજી સિવાય કોઈ સપના જ નથી આવતા કેવા વિચાર કરી સંત આપણને મળ્યા છે આવા સંતની આપણને ગોટ મળ્યો હોય એટલે આપણે ખૂબ નસીબદાર એટલે ખૂબ નસીબદાર છે સ્વામીજી કહે હરિનામની ધરતી પર કોઈ વીસ કલાક સેવા કરે ચોવીસ કલાકમાંથી વીસ કલાક સેવા કરે ખૂબ અઘરી વસ્તુ છે બહુ જબરજસ્ત જેનું ડેસ્ટિનેશનની ક્લેરિટી હોય ને એ વીસ કલાક સેવા કરી શકે પણ સ્વામી કે એના કરતાં પણ વીસ મિનિટ પોતાનો ડોઝ જોઈને ભગવાન તરફ યાત્રા કરવીને એ ખૂબ અઘરી વાત છે કારણ કે એની અંદર મન બુદ્ધિની કસરતો છે પોતાનો ડોઝ જોવાનો છપ્પનની છાટી જોઈએ છપ્પનની છાટી હોય ને તો વિચાર કરીએ કોઈ નેગેટિવ જોવાય નહીં નેગેટિવ બોલાય નહીં નેગેટિવ સંભળાય નહીં આત્મીયના સોહ ભાવના કાયદા જે વિચાર કરીએ ક્રોસ નહીં કરાય એ કેટલી મોટી વસ્તુ કહેવાય એટલે અત્યારે હાલની પરિસ્થિતિ બી છે એ પરિસ્થિતિમાં બી સત્યમિત્રાન સ્વામી બી કહેતા હતા એકવાર એમના પ્રવચનમાં કે બોર્ડર પર શહીદ થવું ખૂબ સારું છે પણ આ સત્સંગની અંદર હરેક સેંકડને શહીદ થવાનું છે એટલે આ જે સંતો બહેનો આ હરિભક્તો ઋષિઓ આ પચ્યોતેર જે ઋષિ દેખ રહ્યા હું મેં એમ કદાચ અદ્ભુત એમણે વાત કરી હતી કે અહીંયા હરેક સેંકડને મરવાનું છે અને એ જે મરવાની વાત છે એમાં શું છે કે પોતાનો ડોષ જોવાની વાત છે પ્રસંગે નમી જવાની વાત છે પ્રસંગે ખમી જવાની વાત છે પ્રસંગે સહન કરવાની વાત છે પ્રસંગે આત્મીય થવાની વાત છે અને એ સ્વામીશ્રીને પ્રભુ સાંભળીના જીવનમાં સહજ દર્શન થાય છે જેના લઈને એ વસ્તુ આપણા જીવનમાં બી પ્રસ્થાપિત કરી આપવાના છે પ્રભુ સ્વામીજીને અહીંયા જ્યારે પ્રાદશિક્ષણ હતા ભક્તિના ત્યારે પ્રભુ સ્વામી અમને કહેવું હતું કે હું સાધુ થયો બે હજાર દસ અગિયારમાં અહીંયા સેવા માટે ચાલીસ વર્ષના ઇતિહાસમાં કોઈ દિવસ મૂંઝવણ જેવો શબ્દ નથી આવ્યો મને એવું લાગે છે કે હું ગઈકાલે જ બન્યું બન્યો વિચારજો ખાલી એટલે મેં તમને વાત કરી કે કોના વિચારમાં રહેતા હશે જેનું જીવન જ નહીં વિચારે છે જેનું ભગવાન છે એ કોઈ જીવન નથી વિચાર કરીએ એ જ સાધું આવું કહી શકે અને નાનકડા એક બે પ્રસંગ કહીને હું મારી સેવા પૂરી કરીશ કારણ કે ટાઈમ બી પટી ગયો છે અમારે જ્યારે પ્રબોષ સામે ધર્મભક્તિ એના પાટિસ્ટિક સંત હતા ત્યારે અમારા સ્વપ્નસભાઈ છે અહીંયા બેઠા જ છે સભામાં એમનો એક શાળો છે બ્રિજેશ નામ છે ઉમરા ગામનું એના બ્રેઇન મેનેન્જાઇટિસ થઈ ગયો હતો અને મહાવીર હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવ્યો હતો પંદરેક દિવસ પસાર થઈ ગયા એના રિલેટિવ્સ સો દોઢસો જણા રોજ હોસ્પિટલમાં હોય આખું ઉમરા ગામ કરાય છે એમની ખબર લેવા જઈ આવ્યું હશે કોમામાંથી બહાર જ ના આવે પંદર દિવસ પછી મને એને ફોન કર્યો હું સ્કૂલે હતો મને કહે કે મનીષભાઈ મારા શાળો પંદર દિવસથી કોમામાંથી બહાર નથી આવતો વીસ વર્ષની એજ છે એન્ગેજમેન્ટ થયેલા છે લગ્ન બાકી છે પણ એવું લાગતું નથી કે આ વ્યક્તિ જીવે અને એમ કેટા કેટા રડી પડ્યો એટલે મેં કહ્યું રડે શું કામ છે આપણે પ્રભુ સ્વામી એ બધાએ પ્રાર્થના કરીએ આપણે એટલે પછી મને કે પ્રાર્થના કરો તો બહુ સારું એમ કે બધા ટેન્શનમાં છે એટલે પછી મેં ભાઈ સાથે હતા નવસારી વિચારમાં જરા મને અગર યાદ છે ચાર સાડા ત્રણ ચારનો વાગ્યા હશે બપોરે મેં ફોન કર્યો નંદલાલભાઈને હું નંદલાલભાઈ એક આવી એક પ્રાર્થના છે જ્યારે પ્રભુ સ્વામી પ્રાર્થના કરો મને કે કામ કરો હું વાત કરું એની કરતાં ડાયરેક્ટ તમે જ લાઈવ કોન્ટેક વાત કરી લો તો ભાઈ મેં પ્રબોધ સ્વામીને વાત કરી મૂકું પ્રબોધ સ્વામી આપણો એક દીકરો છે અબરામાં અમરીશ ને એનો સાળો છે સભામાં એ આવે છે નથી આવતો સદભાવ છે પણ એમની પરિસ્થિતિ આ છે અને આપ કંઈક આશીર્વાદ આપો તો એમનું કામ થાય એવું છે પંદર દિવસથી હોસ્પિટલાઇઝ છે અને બધા ટેન્શનમાં છે કોમામાંથી બહાર નથી આવતો ત્યારે પ્રબોધ સ્વામી પહેલું વાક્ય બોલ્યા બે હજાર બારની સાલ આ તમને એક્ઝેટ પ્રસંગ કહેવું છું પ્રબોધ સ્વામી બોલ્યા કે એને કહેજો કોઈ ખોટા વિચારમાં નહીં રહે નંબર બે ભેગા મળીને ત્રીસ મિનિટ ઢૂંડ કરે મહારાજ રક્ષા કરે એમ કોને ફોન મૂકી દીધો બીજી જ મિનિટે ફરી ફોન આવ્યો સામેથી મને કે મનીષભાઈ એક કામ કર્યા ચાલે એમ કહે આપણા ગુરુ સુરજ સ્વામી અત્યારે સ્વામીજીની સેવામાં છે મુંબઈ ત્યારે ત્યાં એક વીવીઆઈપીની સભા હતી તો મને કહે તમે સ્વામીને જરા પ્રાર્થના કરી લો ને આપણે સ્વામીના બી આશીર્વાદ લેવા છે મૂકું ભલે સ્વામી કંઈ વાંધો ને એટલે મેં ત્રણ બીજી મિનિટે સુરજ સ્વામીજીને ફોન કર્યો મું કહું સુરજ સ્વામીજી આવી પરિસ્થિતિ છે અને આપ સ્વામીજીના આશીર્વાદ આપો તો સારું એમને સુરેશ સાં કે ચોક્કસ પણ એક સભા છે સ્વામીજી જ્યારે બી ફ્રી થશે ને એટલે હું સ્વામીને વાત કરીને આશીર્વાદ લઈ લઈશું આપણે મગું ભલે કંઈ વાંધો નહીં હું તને મોડો મોડો બી ફોન કરીશ એમ કે મગું કંઈ વાંધો નહીં પછી અમે હરેશભાઈ બી ત્યારે હતા એટલે અમે હરેશભાઈ સાથે ઘરે આવ્યા સાત વાગ્યા પછી હોસ્પિટલ હોસ્પિટલ ગયા હોસ્પિટલમાં હરેશભાઈ મહિમાની સ્વરૂપ નિષ્ઠાની અદભૂત વાતો કરી એકાદ કલાક બધા રિલેટિવ્સની બી વાત કરી ચિંતા કરો સ્વામીને પણ પ્રાર્થના કરી છે કારણ કે બધા ટેન્શનમાં ના એકનો એક દીકરો હતો વીસ પચીસ વીઘા જમીન બી હતી પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કરે શું મુંડા પ્રારભને ટોળે તાળે કોણ સ્વામી કે વેસ્યા જેવી વ્યક્તિને સટી તો બક્ષીસમાં આપે કોણ દિવેલી મહઉને દેવાળિયા જીવનની પૂર્ણાહોટી કરે કોણ આપણા પ્રશ્ન જાય એવા સમય દરમિયાન પછી હરીશભાઈ બધી વાતો કરી અને અમે રાત્રે દસ છે ત્યારથી રિટર્ન થતા હતા અને એક્ઝેક્ટ મોટાવાળા છે નાના વાળા છે જે બ્રિજ છે એની પર આવીને દસ પિસ્તાલીસ કે અગિયાર વાગ્યાનો ટાઈમ થયો હતો એ સુરત સ્વામીજી રીંગ આવી મને કહે કે સ્વામીજીના આશીર્વાદ લઈ લીધા છે અને સ્વામીજી આશીર્વાદ આપ્યા છે એને કહેજો ખોટા વિચારમાં રહી નહીં ત્રીસ મિનિટ ભજન કરે મહારાજ તમારી રક્ષા કરશે જે વાત પ્રબોધ સ્વામીએ મને ચાર વાગે કરી હતી સાઠ પણ ચાર વાગે એને કહેજો ખોટા વિચાર નહીં કરે અને ત્રીસ મિનિટ ભજન કરે એની જ વાત રાતે અગિયાર વાગે હરિપ્રાસ સ્વામીએ મને ફોન પર કરી એ અહીંયા બેઠા જ છે બિરાજમાન જ છે સભાની અંદર આને કહેવા વિચાર કરીએ ભૂંડા પ્રારંભને લે આપણા ભૂંડા પ્રારંભને ટાળે કોણ બસ પ્રશ્ન આટલો જ છે આવા સંતોની આપણને ભેટ મળી છે એટલે આપણે ખરેખર ખૂબ લક્કી એટલે ખૂબ લક્કી છે આપણે આપણા જેવા નસીબદાર કોઈ નથી બીજો એક નાનકડો પ્રસંગ હું તમને કહું સમય પાંચ મિનિટ વધારે લઈશ કદાચ મારા જ ભાઈનો પ્રસંગ છે મિલિનભાઈ આ સપ્ટેમ્બર મહિનાની અંદર મારો ભાઈ છે ગાયત્રી પરિવારમાં છે સ્વામીના સંપાયમાં નથી માનતો એણે મને વાત કરી કે આવી પરિસ્થિતિ વાલનો પાલમાં નરી જન્મજાત પ્રોબ્લેમ છે એને બે વાર ટ્રીટમેન્ટ કરાવેલી ઓગણીસો નવ્વાણુંમાં નડિયાદ કરાવેલી બે હજાર પંદરમાં સુરત કરાવેલી ફરી ટ્રીટમેન્ટ એને પ્રોબ્લેમ થયો તો સુરત અપૂરો વરસાદ કાર્ડિયોલોજીસ્ટ છે એની પાસે અમે ગયા એમણે કહ્યું કે કોઈ બી હિસાબે વાલ રિપ્લેસ કરવો પડે અને રિસ્કી છે એટલે અમે પછી ડૉક્ટર મહેશ વિંચુરકર છે ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં એમને એમને લખે એવા ડૉક્ટરને મળો એમને અમે મળ્યા દસ લાખ રૂપિયાનું પેકેજ છે મને કંઈ અને ગેરંટી કોઈ નહીં ટ્રીટમેન્ટ દરમિયાન બી વ્યક્તિ જઈ શકે કિડની બી ખલાસ થાય બ્રેન બી ખલાસ થાય કંઈ બી થાય એટલે હું ટેન્શન તો હતો જ પછી અમારા ડૉક્ટર શૈલેષભાઈ સ્કૂલે છે એને વાત કરી ત્યાં મને કહ્યું કે નડિયાદમાં એક વિક્રમભાઈ કે અમરીશ ભગત છે તમે એને આ બધો રિપોર્ટ મોકલો એક સજેશન લઈ લો ત્રણ ડૉક્ટરનું એટલે પછી મેં અમરીશ નામ સાંભળ્યું ને એટલે મૂકું મને પહેલાં અમરીશ પર ટ્રસ્ટ ખરો એટલે મેં એમને વાત કરી અને વિક્રમભાઈને સુરે વાત કરી મને કે રિપોર્ટ મોકલો રિપોર્ટ જોયા પછી મને કહે તમારે ટોન ધક્કા થશે તમે આવશો હાર્ટનો પ્રોબ્લેમ છે તમારે હવે કંઈ જગ્યાએ જવાની જરૂર નથી એકવાર તમારે ડૉક્ટરને બતાવવા આવવું પડશે બીજી વાર તમારી એન્જિયોગ્રાફી થશે ત્રીજી વાર ઓપરેશન થશે ટોન ધક્કા તમારા છે જ ઓકે ભલે કંઈ વાંધો નહીં પછી વીસ સપ્ટેમ્બર અમને એપોઇન્ટમેન્ટ આપેલી અમને એ પહેલાં ખરા એકવાર અમે જઈએ આવ્યા એન્જિયોગ્રાફી થઈ મને ડિક્લેર થઈ ગયું કે ભાઈ એક પાલમનરી વાલ ખરાબ છે ટોટલ એને બદલવો પડશે બીજો એક વાલ બી ડેમેજ છે એ બી એની બી ટ્રીટમેન્ટ કરવી પડશે અને એક શુદ્ધ લોહીને અશુદ્ધ લોહી ભેગું થાય તેને કાણામાં તેની હર્ટની અંદર કાણું પડેલું છે એટલે રિસ્કી છે એટલે પછી અમને વીસ તારીખે એમણે આપી વીસ તારીખે તમે દાખલ થાવ બાવીસ તારીખે ઓપરેશન કરીશું એટલે વીસ તારીખે મેં સુરેશ સ્વામીને ફોન કર્યો સવારે નીકળ્યા ત્યારે કે મું સ્વામીજી હરિધામ ઠાકોરજીના દર્શન માટે અવાય કારણ કે તેની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અમુક આવીને બધું એ થતું હતું એટલે મેં પહેલાં મું પૂછીને જવા દે એટલે સુરેશ મને કેવો અવાય ને ઠાકોરજીના દર્શનમાં શું અવાય એટલે પછી અમે ગયા મને કે ગેટ પર આવે એટલે તું મને રિંગ કરાવ રિંગ કરજે એટલે એક્ઝેક્ટ ગેટ પર આવ્યો એટલે મેં પેલા વોચમેને કહ્યું સ્વામી જોડે વાત કરી લઉં એ સુરત સ્વામીએ કહ્યું કે એ લોકોને સીધી ગાડી ભાઈ અંદર આવડે પેલા ભાઈ અંદર છે એને વાલનો પ્રોબ્લેમ છે ચલાય એવું છે નહીં ને હરિઘાટ પર આવો પ્રબોધ સ્વામી હરિઘાટ પર બિરાજમાન છે હરિઘાટ પર પ્રબોધ સ્વામી એક ફોન ચાલતો હતો વાત કરતા હતા અને વોકિંગ કરતા હતા ત્યાં પવિત્રભાઈ હતા સુરત સ્વામી હતા એક બે સંતો હતા અમે ગયા એટલે પાંચ દસ મિનિટ ઊભા રહ્યા પ્રબોધ સ્વામી કંઈક વાત ચાલતી હશે પછી પવિત્રભાઈને બી આખી હિસ્ટ્રીમાં જણાવેલી એટલે પવિત્રભાઈએ પ્રભો વાત કરી કે આ મનીષભાઈના ભાઈ છે ને આવો એનો પ્રોબ્લેમ છે બોમ્બે બી એક બે ડૉક્ટરની સલાહ લીધી છે પણ નડિયાદ આ લોકોએ ફાઇનલ કર્યું છે અનિલ ઝા ડૉક્ટર છે મહાગુજરાત હોસ્પિટલમાં એટલે પ્રભો સાંઈ કે હોસ્પિટલ સરસ છે એના ટ્રસ્ટીને બી અમે ઓળખીએ છીએ અને તમે ભલે જઈ આવો ત્યાં પછી કહ્યું કે સાંભળો આ તમારી ટ્રીટમેન્ટ છે ને ડૉક્ટર નથી કરવાના ડૉક્ટરની અંદર એને સામેજી પ્રવેશ કરવાના છે એનો ઓપરેશન સામેજી કરવાના છે મારા બે ભાઈઓ સાથે હતા મારી મારા બીજા મોટાભાઈ બી સાથે હતા બીજા એક સ્વપ્નેશભાઈ બી હતા બીજી વાર ફરી રિપીટ કરું ત્રીજી વાર આની આ વાત રિપીટ કરી અને પછી મને કહ્યું કે તમે બી સાથે જાઓ છો મકવા નિશ્ચિંતાથી જઈ આવો એમ કે અમે ગયા દાખલ થયા બાવીસ તારીખે ઓપરેશન ત્યારે ફરી અમે ગયા સવારે ડૉક્ટરે પહેલાં બોલાવ્યા ઓપરેશન પહેલાં અને ઓપરેશન પહેલાંની જે રેકોર્ડિંગ મારી પાસે આ ફોનમાં છે કોઈએ સાંભળવું હોય તો એનું બહુ પ્રેમથી સંભળાવીશ મેં રેકોર્ડ કરેલું છે ડૉક્ટર દસ મિનિટ જે મને સલાહ છે એમને જે ઓપરેશન થાય પછી શું શું થઈ શકે એ એમની વાત સાંભળો ત્યારે તમે ઓપરેશન નહીં કરાવો બિખદ લાગે કે નથી કરાવવું મને કે કિડની બી જઈ શકે છે બ્રેઇન બી જઈ શકે છે વ્યક્તિ બી જઈ શકે છે બહુ વિચારીને તમે કરાવજો એમ પણ આ ઓપરેશન ભગવાન જ કરે એમ એ બી ગાયત્રીનો ઉપાસક છે ત્યાં હોસ્પિટલની અંદર ગાયત્રી યજ્ઞ ચાલે છે મને કે જેવું ઓપરેશન સ્ટાર્ટ થશે એવો ગાયત્રી મંત્ર સ્ટાર્ટ થશે સાયલન્ટલી એકદમ સ્લો મોસમમાં અને ગાયત્રી યજ્ઞ બી થશે ફ્રી ઓફ કોસ્ટમાં તમારા યજ્ઞમાં બી બેસવું હોય તો બેસી શકો છો એટલે હું યજ્ઞમાં બી બેઠો મૂકું સારા કામમાં શું વાંધો છે આપણે ત્યાં તો સ્વામિનારાયણનું નામ બી દેવાય આહુટી આપવું હોય તો સ્વામિનારાયણ બોલીને બી આહુટી આપે એમાં કાંઈ ઉપાસના બદલાઈ જવાની છે એટલે પછી અમે યજ્ઞમાં બી બેઠા ડૉક્ટરે મને કહ્યું કે પાંચ કલાક ઓપરેશન ચાલશે તે દરમિયાન તમે જે બી કરવું હોય ભજન કરવું હોય પ્રાર્થના કરવી હોય જે કરવું હોય બહુ ભલે પછી અમે જમવાનો મોટો એટલે જયભાઈ ગોઠવેલો હતો ફ્લેટ પર એટલે અમે ત્યાં બપોરે બારેક વાગે ગયા જમીને થોડા બેઠા હતા મને બે વાગે એક્ઝેક્ટ ફોન આવ્યો મારી પાસે અત્યારે ત્યાં ડૉક્ટર અર્જન્ટ બોલાવે એટલે પહેલાંના ટાંટિયા ધૂજતા હતા કારણ કે મગો આ ગયો લાગે છે કારણ કે પાંચ કલાક ઓપરેશન ચાલે એવું કહી અને અગિયાર વાગ્યાના ટોંચ કલાકમાં મને બોલાવ્યું એટલે હું તો ગભરાયો હેમખેમ હેમખેમ હોસ્પિટલમાં ગયો ડૉક્ટર એની પર્સનલ રૂમમાં કેબિનમાં મને બેસાડ્યો મને કે તમારા ભાઈનું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું છે સક્સેસફુલી જે કલ્પના બહાર છે જે પાંચ કલાકની મારી કલ્પના છે એ ત્રણ કલાકમાં થઈ ગયું પણ હવે આવનાર અડતાલીસ કલાક અગત્યના છે એમાં જો ચોવીસ કલાકમાં એમને પેશાબ થઈ જાય તો એમની કિડની ઓકે છે અને જો અડતાલીસ કલાકમાં એ ભાનમાં આવી જાય તો એમનું બ્રેઇન પણ ઓકે છે પણ અડતાલીસ કલાક પછી ખબર પડે એક જ કલાકની અંદર ફરી મને બોલાવ્યો ફરી એના કપડાં બોલ પહેરાવ્યા એ લોકોના અને મને આખા લોકોની ઓપરેશન થિયેટર જે અંદર હોય તેમાં લઈ ગયા મને કે તમારા ભાઈને પેશાબ થઈ ગયો એટલે કિડની સારી છે અને બીજી દિવસે સવારે ફરી બોલાવ્યો ત્યારે મને કહ્યું કે ઓળખતા બી થઈ ગયા એટલે એનું બ્રેઇન પણ સારું છે અને તે જ દિવસે જે દિવસે આ ટ્રીટમેન્ટ થઈ તે દિવસે ચાર સાડા ચારે પાંચ વાગે મને મેસેજ મળ્યા કે પ્રબોધ સ્વામીને સુગ્ન સ્વામી નડિયાદ સભા કરવા પડે છે એટલે હું તો એકદમ આનંદમાં આવી ગયો એટલે જયભાઈએ મને કહ્યું કે પ્રબોધ સ્વામીજી હોસ્પિટલમાં તમારા ભાઈને મળવા માગે છે મેં કહો સ્વામી અહીંયા લેડીઝ સ્ટાફ છે આ લેડીઝ હોય ને મને વાંધો નથી આવ્યો પણ અમે એમના આશીર્વાદ બધું પટી ગયું છે એટલે આવવાની જરૂર નથી લાગતી મને છતાં આવું હોય તો મોસ્ટ વેલકમ પણ ના પાડજો મૂકવું એટલે ભાઈ જયભાઈ એમ કેવું કે મનીષભાઈ આવું કહે છે એટલે ભાઈ પ્રભુ સાહેબ કે ભલે પછી અમને બીજે પધરામણી કમેન્ટયા ગયા પછી કે સભામાં મળી ગયા આપણે જયભાઈ કે એટલે રાત્રે નવ વાગે સભા સ્ટાર્ટ થઈ સભામાં ફરી મને કેવું દસ પંદર મિનિટ લાભ આપો એટલે મેં લાભ બી આવ્યો પછી સભા પટી પછી ફરી મને સાડા અગિયાર કહ્યું એમણે સાડા અગિયાર પોણા બાર થઈ ગયા મને કે આપણે તમારા ભાઈને મળવા જેવું છે હોસ્પિટલમાં મું સામી અત્યારે સળા ગયા પણ આ થઈ ગયા આપણો ભીડો લેવાનો હોય નહીં તમારા આશીર્વાદ છે ને તમે હોસ્પિટલની પાસે જ પસાર થતા હતા મને કે બે મિનિટમાં શું વાર લાગે મૂકું નાના સ્વામી આવી ગયું પણ મને એમ એમણે કહ્યું કે મનીષભાઈ સભાનું કોઈ આયોજન નહીં નડિયાદમાં સભા બી સભા બી એમણે સામેથી ગોઠવી જે હોય તે ફિઝિકલ લેવલે બી આવ્યા દિવ્ય સ્વરૂપે તો દર્શન આપીને ડૉક્ટર મળી પ્રવેશ કરવાનું ઓપરેશન કર્યું ને આજે મારો ભાઈ છે ને જીવે છે ઘોડા જેવો છે હું તમને ટીહો કહેવું અને એણે છે ને ત્યાર પછી પ્રાર્થના કરી અબરામાં એવા હતા પહેલી વિચરણમાં પ્રભો સ્વામી અને મારા ઘરે ઠાળવતો ને ત્યારે એણે કહ્યું કે સ્વામી રડી પડ્યો એનો વિડીયો બી છે કે સ્વામી તમે મને નવું જીવનદાન આપી દીધું ઓ મારી એક પ્રાર્થના છે મારા બેન છે ને બે વર્ષથી કેન્સર બી પીડાય છે એને પહેલાં સ્તરનું કેન્સર થયું ત્યાર પછી બ્રેઇન ટ્યુમર થયું અને આજે ચાર મહિનાથી ઓળખતા બી નથી હવે મારા બેનને ધમ મણી લઈ જાવ આટલી મારી પ્રાર્થના નહીં સાંભળો એમ કહેતાં કદાચ પાંચ દસ મિનિટ રાયડો એટલે પ્રબોધ સ્વામી છાના રાખે તો બી છાનો રહ્યો પ્રબોધ સ્વામી રડવા દીધો પછી પ્રબોધ સ્વામીએ કહેવું કે રડવાનું નહીં આપણે છે ને ત્રીસ મિનિટ ભજન કરવાનું મહારાજ એને પોતાની ગોઠમાં બેસાડે વિચાર કરીએ ને આ હું તમને કહું રિસન્ટલી હમણાં દસ દિવસ પહેલાં મારા સિસ્ટર બી ધામમાં ચાલીલા ગયા એ વાતને ત્રણ મહિનાથી આજે પણ વિચાર કરીએ આ કોણ કહી શકે માનવીની કોઈ તાકાત નથી વિચાર કરીએ જે દિવાળી આરપાર જોઈ શકતા હોય જે વિઝનરી હોય એવા સંત વિચાર કરીએ આ પ્રકારની આટલા દૈહિક રક્ષાની વાતો કરી મેં એથી વિશેષ છે આધ્યાત્મિક રક્ષા આત્માની રક્ષા એવા તો હજારો પ્રસંગો કદાચ આપણી પાસે છે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે એક ચિઠ્ઠી બી આવી ગઈ છે પણ આપણા સર્વમંગલ સ્વામી આ સુરતના પારેશિક સંત છે સર્વમંગલ સ્વામી જ્યારે ખજોટનો સમયો હતો અને ખજોટના સમયમાં સ્વામીજી સોલ વખત બોલ્યા છે મને યાદ છે ત્યાં સુધી સિક્સટીન ટાઈમ્સ કે આ સર્વમંગલ સ્વામી ઇન્ટરનેશનલ સાધુ છે આ સર્વમંગલ સ્વામીનો સમાગમ કરી લેજો આ સર્વમંગલ સ્વામી સાથે જે દોસ્તી રાખશે એનું ધ્યેય ક્લિયર થઈ જશે હું તમને પ્રશ્ન પૂછું છું કે ઋષિ મુનિઓના બી ધ્યેય નથી ક્લિયર થયા સ્વામી વર્ષોથી રાભળા બાજી જાય પછી પણ એ ફક્ત સર્વમંગલ સ્વામી અને દોસ્તી રાખવામાં ધ્યેય ક્લિયર થઈ જાય તો આપણું ધ્યેય શું બ્રમ્મરૂપ થઈને પરબ્રમ્મે ભક્તિ કરવી આપણું ધ્યેય છે સુરતની અંદર હજારો કદાચ સો સેંકડો પારાયણો કર્યા સર્વ સામી સેંકડો સભા કરી હશે અને આજે આજ બધા બેઠા છે ને તે કદાચ હું માનું તો સર્વમંગલ સ્વામીને ડ્યુ ટુ સર્વમંગલ સ્વામી એવા અભુત અદભુત મહિમા સ્વરૂપ નિષ્ઠામાં ડૂબેલું પાત્ર છે સર્વમંગલ સ્વામી મેં સર્વમંગલ સ્વામીને કહ્યું મું કે સર્વ સ્વામી તમારી વાત સાંભળે ને તો યાર ઈજળા હોય ને એને બી સત્સંગ કરવાનું મન થાય અને મરેલો માણસ હોય ને તે બી મગ બેઠો થઈ જાય મને કહેલાં મરેલો બેઠો નહીં થાય તો કંઈ નહીં જે છે ને એટલા ડોળે એટલું બસ છે એમ કે પણ કહેવાનો મતલબ કે આવા સર્વમંગલ સ્વામી જેવા પવિત્ર સંત વિચાર કરીએ આપણા પાદેશિક સંત છે એ બી આપણા માટે ખૂબ જ મોટી વસ્તુ છે એથી વિશેષ અમારા જે પ્રિન્સિપલ છે વિજુભાઈ પ્રબોધ સ્વામી આઠમી વિદ્યામંડિરમાં પધાર્યા હતા ત્યારે એક સરસ સ્લોગન આપ્યું હતું આર વન એથ્લેટિક એન્યુઅલ મીટ હતી ત્યારે એક સ્લોગન આપ્યું હતું આજે હું તમને કહી શકું છું આ સ્લોગન કદાચ આઠ દસ વર્ષ પહેલાં આપ્યું હશે પણ બીજુભાઈ એટલે પીએચડી કરેલી છે હમણે અમેરિકાની અંદર જીનિયસ માત્ર પટેલ સાહેબને હમણાં જ ગુણ દર્શન કરાયું કે આખું ફેમિલી કસનાર પણ કઢી દીધું દે ધામ કુટુંબ પરિવાર કંઈ વાલું નહીં રાખ્યું સાધુ કહેવાય સામે ગૃહસ્થ છતાં સાધુ કહેવાય વિચાર કરીએ કદાચ સાધુને બી વિચાર માગી લે એવું જીવન પણ આવા પાત્રોને ભગવાન ધરતી પર લાવે છે એ વિજુભાઈ આટલી બધી જીનિયસ વ્યક્તિ અને એમને અન્નળીનો પ્રોબ્લેમ છે એમને એ પોતે સુઈ નથી શકતા આમ ચટ્ટા સૂઈ નથી શકતા બેઠા બેઠા જઈને સૂવું પડે છે તો એમને એકવાર અન્નડીને ટ્રીટમેન્ટ સુરત કરાવવાની તેમણે પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીને કે સ્વામીને પ્રાર્થના કરજો હૈયામાં બિરાજી જાય અન્નળીની સ્થિતિ સ્થાપકતા આવે કે નહીં આવે તો સ્વામીજી હૈયામાં બિરાજી ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે સ્વામીજી હૈયામાં છે જ આપણે ફક્ત માનવાનું છે બસ આ જ આપણી સાધના છે ભગવાન આપણી સાથે છે જ એનો અનુભવ આપણે ભેગા મળીને કરવો છે કોઈ બી ભોગ એ વીઆર વનનું સૂત્ર પેલું તો આજે વિજુભાઈ ઇઝ ઇક્વલ ટુ પ્રજ્વલ સર પ્રજ્વલ સર ઇઝ ઇક્વલ ટુ પ્રભુ દર્શન સર પ્રભુ દર્શન સર ઇક્વલ ટુ નાના નાનો ટીચર આજે આઠમી વિદ્યામણીના કોઈ બી ટીચરને પૂછો તો એ લોકોના જીવનમાં એવું લાગે નહીં કે આ લોકો ફોરેનથી આવ્યા છે આટલા મોટા છે સહજ વિચાર કરી એકબીજા આગળ નમી જાય છે એકબીજાનું ગમાડે છે એકબીજાનું સહન કરે છે એકબીજા સાથે અદભુત આત્મીનું દર્શન કરાવે છે એટલે એ વીઆર વનની ભાવના બી એ લોકોના જીવનની અંદર ચરિતા જ લાગે અને છેલ્લો નાનકડો પસંદ કહું છું અમારા પૂર્વેશ્વર છે એ પૂર્વેશ્વરે અમને એક પ્રસંગ કહ્યો કે સત્તર ઓગસ્ટે હું સુરત સ્વામીની રૂમ છે નીચે ત્યાં પ્રાર્થના કરવા ગયો હતો પણ સુરત સ્વામીની મહિલા એટલે સ્વામી મહિલા એટલે સ્વામીને મેં કહ્યું કે વાત કરો એટલે કૃતાર સ્વામીએ મને વાત કરી કે ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલમાં બોમ્બેમાં હું જુહુ પટેલ સાહેબના ઘરે હતો ત્યારે પૂજામાં સ્વામીની સામે બિરાજમાન ન હતો ત્યારે સ્વામીજીએ મને કહ્યું કે બોલો કૃતાર સ્વામી કે હું અક્ષર ભ્રમ છું હું કૃટારસ્વામી નથી તો કૃટા સાંઈ કે હું બોલી લો ત્રણ વાર જે મને બોલાવ્યું બોલો હું અક્ષર ભ્રમ છું હું સ્વામી નથી હું ત્રણ વાર બોઈ લો સાંઈ કે કાયમ યાદ રાખવાનું વર્ષો પછી હું ભૂલી ગયો એ વાતને મારા જીવનમાં મૂંઝવણો આવી ત્યારે સ્વામીજીએ મને કહેલું જીવનમાં મૂંઝવણ આવે ને તો કોઠારી સ્વામીને મળવાનું પેલા પેલા કોઠારી સ્વામી તે પહેલાંના એટલે સ્વામી કહે કે ભલે તો કૃટારસ્વામીએ કોઠારી સાંઈને મળવા ગયા તો કોઠારી સ્વામી એને રૂમમાં ગયા અને કોઠારી સ્વામી અદ્ભુત આધ્યાત્મિક સૂજ આપી અદ્ભુત કોઠારી સ્વામી રિયલ સાધુ એના ફેસ પર સાધુરા લાગે એવા સાધુ હતા તેમણે એટલું અદ્ભુત સ્વામીને વાતો વેચનાવું ન હતા એમણે સમાધાન આપ્યું કે હસતા હસતા બહાર નીકળ્યા સ્વામી જેવા બહાર નીકળ્યા રૂમમાં નહીં તેવા હંમે જ પ્રબોધસ્વામી યોગી આશ્રમ માટે એટલે સ્વામી અંતર્યામી પણ એને કહ્યું કે આપણે છે ને કુટારસ્વામી અક્ષર બ્રહ્મના પ્રભાવમાં રહેવાનું આપણે બીજા કોઈના પ્રભાવમાં નહીં રહેવાનું જે જે ઓગણીસોને અઠ્ઠાણુંમાં વાત કરેલી એ સ્વામી એમણે વર્ષો પછી પાછી ટેલિફોન આવી કહેવાનો મતલબ આવા પ્રભો સ્વામી આપણને મળ્યા છે એટલે આપણે ખૂબ લકી છે અને બીજી એક વાત કે આપણી દાસના દાસ થવું એ વાયડીએસની બ્રાન્ડ છે પ્રભો સ્વામી કહેતા હતા કે વાયડીએસની બ્રાન્ડ શું તો કે દાસના દાસ થવું તે આજે નાના નાના છોકરાને પૂછો કે અબલ ભ્રુણ એંસી વર્ષના ડોહાને પૂછો ને તો હરિપ્રસ સ્વામી એવું આધ્યાત્મિકતા નાખી દીધી છે એની અંદર કે કોઈ બાપ નથી થવું જે રિયલ છે ને એને બધા દાસ થવું છે પ્રસંગ કહેતા કે રાજકોટમાં એક છોકરાને અને પૂછ્યું કે સાનું મને ભૂલકું બનાવજો બધા છોકરાએ પ્રાર્થના કરી સંતોને જોઈને એ બધા સંતોએ પૂછ્યું કે બેટા ભૂલકું એટલે શું તો કે દાસના દાસ થવું તે ત્યારે પેલા સંતોને ખ્યાલ આવ્યો કે આપણે આટલા વર્ષે સાધુ છે જે વસ્તુ આપણા જીવનમાં નથી હરિપ્રસાદ સ્વામીએ નાના નાના બાળકોમાં બી લાખી દીધું છે એટલે આપણે ખૂબ નસીબદાર છે વિશેષ કંઈ વાતો કરવી નથી પણ સરોમગલ સ્વામીજીએ હ્યુસ્ટનની ધરતી પર પ્રાર્થના કરી કે હે સ્વામીજી ભગવાન સ્વામિનારાયણે ગુણાયતાન સ્વામી જ્યારે જૂનાગઢ ગયા ત્યારે એમણે કહ્યું કે ઉને તટવરને ડોળ સાઢો હતા પણ ડોળમાંથી ડોળસો થયા એ સ્વામીજીના વાત કરતા હતા સરોમંગલ સ્વામીજી પણ અમારી છાંટી ઠાર એવા તો આ જાગા સ્વામી ત્યારે સરોમંગલ સ્વામીએ કહ્યું કે સ્વામી અમે બી તમારી છાંટી કેવી ઠાળી શકીએ જે કંઈક એવું લેસન આપો કે અમે તમારી છાંટી ઠાળી શકીએ ત્યારે સર્વમંગલ સ્વામીને સ્વામીજીએ વાત કરી હ્યુસ્ટનની ધરતી પર કે દાસ ભાવે બોલીએ ને દરેકની અંદર ભગવાનનો સંબંધ જોઈએ ને તો સર્વમંગલ સ્વામી છાતી ઠરાય બસ આપણે એને નક્કી કરીને જવું છે કે કોઈ નેગેટિવિટીમાં પડવું નથી કોઈની માથાકૂટમાં પડવું નથી આપણે દરેકની અંદર સંબંધ જુઓ છે અને ભાવે બોલવું છે તો સાચા હાથમાં પ્રભુ સ્વામીની બી છાટી ઠરશે સ્વામીજી આપણને સૌને એવું સુંદર જીવન જીવવાના બળબુદ્ધિ શક્તિ આપે કે જે એમના શ્રી ચરણો મંતરની પ્રાર્થના સજાન સ્વામી મહારાજ